ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શક્તિપીઠ તરીકે દેશભરમાં પ્રખ્યાત છે. દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા આવતા હોય છે અને માઈ ભક્તો અંબાજી મંદિરમાં દાન સ્વરૂપે ઘરેણા અને રૂપિયા પણ આપે છે. આજે સુરતના એક માઈ ભક્તે અંબાજીના સફાઈ કર્મીઓને ભેટ સ્વરૂપે સાડીઓ આપી છે. આજે અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે વીઆઈપી પ્લાઝામાં અંબાજીને સ્વચ્છ, નિર્મળ અને સાફ રાખવાવાળા સફાઈ કર્મીઓને સુરતના માઈ ભક્ત તરફથી સાડીઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. અંબાજીને સ્વચ્છ રાખતા સફાઈ કર્મીઓનું સન્માન કરવાની કામગીરી સરાહનીય કામગીરી છે. આજે સુરતના ઈશ્વરભાઈ પટેલ દ્વારા અંબાજીના સફાઈ કર્મીઓને સાડીઓ ભેટ આપી એમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના વહીવટદાર અને મંદિર સ્ટાફ હાજર રહ્યો હતો. જગજનની ભગવતી સર્વના આરોગ્યની રક્ષા કરે અને આરોગ્ય અંબાજીના આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અહીંયા આવનારની દરેકને પૂરતી સગવડતા આપે એમના ક્ષેત્રમાં જે આવતી હોય એ આધારે. આ ભગવતીના ચરણોમાં મને એક પ્રેરણા થઈ કે અહીંના જે સફાઈ કર્મચારીઓ છે એ પાયાના છે અને એમને કંઈક આપણે સન્માન કરવું જોઈએ. એ નિમિત્તે મને એક કુદરતી સંકેત થયો, માતાજીએ કંઈક આશીર્વાદ આપ્યા અને એ આધારે મેં વિચાર્યું કે અમને કંઈક સન્માન કરવું જોઈએ અને એ નિમિત્તે દિવાળી નિમિત્તે દરેક સફાઈ કર્મચારી બહેનોને સાડીનું વિતરણ કર્યું અને મારી આ વાતને સ્વીકારી મંદિરના વહીવટદાર સાહેબ, ચાવડા સાહેબ, જીએલ પટેલ સાહેબ અને સ્વીકારનારા હોય એના થકી આ હું કરી શકું છું. બાકી તો આપવું ઘણું હોય અને કોઈ લેનાર સામે નહીં હોય તો એ મનની મનમાં રહી જાય છે, પણ મારી જે મનમાં હતું, જે મારા મગજમાં બેઠું એ આધારે લોકોએ આ સ્વીકારી વાતને, એ માટે સૌને જગતજીની અંબાને સૌને હું ખૂબ ખૂબ આભારી છું, માતાજીનો ઋણી છું. સુરતના ઈશ્વરભાઈ પટેલ કે જે છેલ્લા 20 વર્ષથી માતાજીના દર્શને આવતા હોય છે, તેમના દ્વારા આજે અમારા જે સફાઈ કામદારો છે કે જે અંબાજી મંદિર તથા મંદિરની આજુબાજુના રોડ રસ્તા અને મંદિરની બીજી પ્રિમાઇસીસની સતત સફાઈ કરતા રહેતા હોય છે, એવા સફાઈ કામદાર બહેનોને એમના દ્વારા આજરોજ તમામ બહેનોને દિવાળીની ગિફ્ટ પેટે સાડીનું વિતરણ કરવામાં આવેલું છે.